नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત ન્યૂઝ ને આપની સાથે હું છું બરકા. નજર કરીશું ફાસ્ટ ન્યૂઝ પર. કેનેડામાં કોરોનાના નવા 3041 નવા કેસ સાથે દેશમાં કુલ કેસ 290596 થઈ ચૂક્યા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32095 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 4 મહિનામાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં સૌથી મોટો ઘટાડો આજે જોવા મળ્યો છે. कोविड 19 ना अमरेली जिला में वधु 4 पॉजिटिव केस नोंधाया था. जूनागढ़ जिला में आज कोरोना ना नवा 13 पॉजिटिव केस नोंधाया छे. जामनगर शहर में आज कोरोना ना नवा 14 पॉजिटिव केस नोंधाया छे. गुजरात राज्य में कोरोना वायरस ने दिवाड़ी ना दिवसे राज्य में छेल्ला 24 कलाक में वधु 1070 लोको कोरोना संक्रमित थया छे. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા સરકારે નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ ઉપરાંત હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ ખાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાંથી બુલેટ બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચી દેનાર 4 આરોપીને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. કાળી ચૌદસથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કાળી ચૌદસની રાત્રે આટલા બધા નવા કેસ આવતા સિવિલ હોસ્પિટલમાં 2 નવા વોર્ડ ખોલાવનારો વારો આવ્યો હતો. अनलॉक થયા બાદ લાંબા સમય બાદ અમદાવાદમાં લો ગાર્ડનમાં આવેલી હેપી સ્ટ્રીટ પર ફૂડ સ્ટોલ ખોલી ગયા છે. અમદાવાદના રામોલ રિંગ રોડ ઉપર અદાણી સર્કલ પાસે વાહનની ટક્કરથી યુવકનું મોત નિપજ્યું હતું. ગુજરાતમાં ફટાકડાના કારણે ફેલાયેલા પ્રદૂષણને કારણે 192 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓને તાત્કાલિક સારવાર આપવાની ફરજ પડી હતી. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનોલોજીકલ એજ્યુકેશન દ્વારા ગુજરાતની સૌથી મોટી અને જૂની સરકારી ઇજનેરી કોલેજ એલડી ઇજનેરી કોલેજને ફૂલ ટાઈમ પીએચડી માટે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં શનિવારે મોડી રાત સુધી શહેરીજનોએ ફટાકડા ફોડ્યા હતા, જેના પરિણામે અમદાવાદ શહેરનો ઓવરઓલ એક ક્વોલિટી ઇન્ડેક્સ 122 ઉપર પહોંચી જતા હવામાન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ફુવાડા નજીક ઝાડીમાં અજાણી વ્યક્તિ 3 મહિનાના બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હતી. દેશભરમાં વધી રહેલા કોરોનાની વચ્ચે લોકો પરેશાન છે ત્યારે રાજ્યના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને કોરોના પોઝિટિવ છે. ચીનની પ્રોડક્ટ્સના બાયકોટ અસર લાઇટિંગમાં માર્કેટ પર પડી છે. દિવાળીમાં સ્થાનિક કારીગરોને ફાયદો કરાવવા માટે માટીના દીવડાઓનું વેચાણ વધ્યું છે. વડોદરા એસટી ડિવિઝન દ્વારા 4 દિવસથી દિવાળી અને પર્વને ધ્યાનમાં રાખીને વધારાની 240 બસો પણ મધ્ય ગુજરાત સહિતના વિવિધ રૂટ પર મૂકવામાં આવી છે. ભાઈ બીજ રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફે દર્દીઓ સાથે હોસ્પિટલમાં દિવાળી નવા વર્ષની ઉજવણી કરી હતી. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મંદિરમાં આજે ભાવિકોની લાંબી લાઇન લાગી હતી. સોમવારની સવારે ઉત્તરાખંડના 4 ધામમાંથી 1 કેદારનાથ ધામના દ્વાર શિયાળા માટે બંધ થઈ ગયા છે. બિહાર ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ દેખાવ અંગે પાર્ટી નેતા કપિલ સિબ્બલે ટોપ લીડરશીપ એટલે કે સોનિયા અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. બિહારમાં નીતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે. રવિવારે યોજાયેલી એનડીએ વિધાનસભા પક્ષની બેઠકમાં નીતિશકુમારે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત દરેક મોરચે પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. એક દિવાળીની રાત્રે જ દિલ્હીમાં આગ લાગવાની 200 કરતા પણ વધારે ઘટનાઓ બની છે. છત્તીસગઢના મુંગેલીમાં તેના જિલ્લા સત્રના જજ કાંતા માટીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. વડાપ્રધાન આજે જૈન મુનિ આચાર્ય વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની 151મી જયંતિ સમારોહ પ્રસંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાલી જિલ્લામાં શાંતિનું પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. હિમાચલ પ્રદેશના માંડી જિલ્લાના પુલઘાટ વિસ્તાર પાસે એક મોટો અકસ્માત થયો હતો. બેલ્જિયમની એક રેસિંગ કબૂતરી 1.6 મિલિયન યુરો એટલે કે 14 કરોડ 11 લાખ રૂપિયામાં વેચાઈ છે.
डोनाल्ड ट्रम्पे आरोप लगाव्यो हतो के अमेरिकानी चूंटणीमां मोटी गड़बड़ करवामां आवी छे, तेथी तेने रद्द करवामां आवे अने ट्रम्पनी आ मांगने समर्थन आपवा हजारो लोको रस्ता पर उतर्या हता। न्यूयॉर्कना एक फेडरल जज चुकादो आप्यो हतो के होमलैंड सिक्योरिटीना हंगामी वड़ा चार्ड वोल्फे गैरकायदे होद्दो मेळव्यो हतो। चीन सहित एशिया पेसिफिक महासागर क्षेत्र 15 देशों आज विश्व की सौथी मोटी व्यापार संघी पर वियतनाम ना हनोई में सही करी हती। कोरोना महामारी ना लीधे 3 लाख थी वधारे लोकोए न्यूयॉर्क शहर ने छोड़ी दीधु छे। अमेरिकाना राष्ट्रपति अने यूएसनी चूंटणीना रिपब्लिकन उम्मीदवार डोनाल्ड ट्रम्पे सोमवारे ट्वीट कर्युं छे, जेनाथी फरी एक वार यूएसनी चूंटणी अंगे मूंझवण उभी थई छे। पाकिस्तान द्वारा सरहद पर करायेला फायरिंगनो जड़बातोड़ जवाब आप्या बाद पाकिस्तान भारत पर मनधड़क आक्षेपो करवा मांड्यो छे। पॉल्यूशन रोकवा माटे ब्रिटेने एक महत्वनो निर्णय कर्यो छे, जेना कारणे त्यांनी ऑटोमोबाइल इंडस्ट्री स्वरूप ज बदलाई जशे। इजिप्तना स्कूबा ड्राइवरे लगभग 6 दिवस पाणी ने अंदर रहीने एक नवो विश्व रेकॉर्ड बनाव्यो छे। फ्यूअल एफिशियंट कार पुरवार थयेली एक्जिमस 4 ने सतत 5मी वक्त वार्षिक डेलस्पो इलेक्ट्रिक कॉन्टेस्ट में विश्वनी मोस्ट फ्यूअल एफिशियंट कार नु बिरुद प्राप्त थयुं छे। भारतीय क्रिकेट लीग नी 13मी सीजन नी फाइनल मैच में मुंबई इंडियंस ने दिल्ली कैपिटल्स ने हराने निशान किश ने आईपीएल 2020 में जबरदस्त प्रदर्शन करूं हतु। भारतीय सीनियर पुरुष इंटरनेशनल टीम नी सिलेक्शन टीम ना 3 सभ्यों माटे अर्जी करवानी आज अंतिम तारीख छे। बांग्लादेश ना भूतपूर्व अंडर 19 क्रिकेट मोहम्मद सोजीबे दुनिया नी अलविदा कही दीधु छे। ऑस्ट्रेलिया ना पूर्व सुकानी मार्क टेलरे कह्युं हतुं के विराट कोहली विश्व क्रिकेट में घणो ज प्रभावशाळी खेलाड़ी छे। फाइजर की कंपनी की कोरोना वैक्सीन तैयार करना वैज्ञानिकों में शामिल उर्साई ने कहा है कि तेमने विश्वास है कि आगामी शियाळा सुधी जीवन सामान्य थई जशे। टेलिकॉम कंपनीओ डिसेम्बर अथवा जान्युआरी अंत पछी मोबाइल टेरिफ में 15-20% नो वधारो करी शके छे। अमिताभ बच्चन की पोत्री आराध्या नो आज एटले के 16 नवेम्बर रोज 9मो जन्मदिवस छे। बिग बॉस 14 ना गत अठवाडिया में वाइल्ड कार्ड एंट्री करना शार्दुल पंडित और शुरुआत ही घरे हाजर रूबीना दिलेक ने एविएशन माटे नामांकित करवामां आव्या हता। दर्शकों मत आधार शार्दुल पंडित ने घर की बहार जवू पड्यू हतु। कॉमेडियन कृष्ण अभिषेक तथा तेना मामा गोविंदा की वच्चे छेल्ला 1 वर्ष थी विवाद चाली रह्यो छे। हाल में ज गोविंदा कॉमेडियन कपिल शर्मा ना शो में आव्यो हतो, जो कि आ समय कृष्ण अभिषेक जोवा मळ्यो न हतो। बॉलीवुड ना एक्शन हीरो अक्षय कुमारे तेनी आगामी फिल्म माटे 100 करोड़ फी मांगी छे। हाल फास्ट न्यूज मां बस आटलू ज। वधु माहिती माटे जोता रहो लाइव गुजरात न्यूज बुलंद अवाज़।